नमस्कार विद्यार्थी मित्रों, हूँ कनु जोशी। आप सर्वे विद्यार्थीओनु धोरण 10 गणित विषयना क्लासमा स्वागत छे। विद्यार्थी मित्रों, आजे आपणे आ वीडियो लेक्चरमा शीखीशुं स्वाध्याय 5.2 मा दाखला नंबर 18 थी जे बाकी रहेला छे आपणे, એટલે દાખલા નંબર 18 સુધી અગાઉ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે દાખલા નંબર 19 અને 20 જે બાકી છે એ વિશે આપણે ચર્ચા કરીશું આજના વિડિયો લેક્ચરમાં। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એ પહેલા આપને વિનંતી છે કે વિડિયો લેક્ચરને પૂરેપૂરું નિહાળશો, જેથી કરીને તમને વિદ્યાર્થી મિત્રો ગણિતમાં બહુ સરસ રીતે ખ્યાલ આવી શકે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 19 જેમાં આપણને શું આપેલું છે, સુબ્બારાવે 1995માં રૂપિયા 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું। સુબ્બારાવે ઈસવીસન 1995 ની સાલમાં કોઈ જગ્યાએ કામ કરવાનું ચાલુ કર્યું છે ત્યારે એમને વાર્ષિક એટલે એક વર્ષ, વાર્ષિક એટલે એક વર્ષના 5000 રૂપિયા પગાર મળે છે, વેતન એટલે શું મળે છે, પગાર થી કામ શરૂ કર્યું। અને તેમને દર વર્ષે રૂપિયા 200 ની, એટલે કે 1995માં એક વર્ષ પૂરું થયું, પછીના વર્ષે 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળી, એના પછીના વર્ષે ફરી વાર 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળી, એના પછીના વર્ષે ફરી 200 રૂપિયા વેતન વૃદ્ધિ મળી, આમ દર વર્ષે 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે। તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? તો દર વર્ષે જો 200 રૂપિયા વધે છે તો 5000માં કેટલી વખત એટલે કે કેટલા વર્ષ 200 રૂપિયા વધશે ત્યારે એમનો પગાર 7000 રૂપિયા થશે, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે। ચલો, તો આ એક સમાંતર શ્રેણી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં લખીશું સુબ્બારાવ માટે પ્રથમ વર્ષે 200 રૂપિયા મળતું વેતન એમને જે પ્રથમ શરૂઆતના વર્ષમાં જે વેતન મળે છે એ વેતનને આપણે શું કહેશું, પ્રથમ પદ। શું કહીશું? પ્રથમ પદ। પ્રથમ પદને આપણે શું કહીશું, એ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 5000, કેટલું મળે છે 5000। હવે વિદ્યાર્થી મિત્રો, એને એવું કહ્યું છે દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે, જો દર વખતે 200 રૂપિયાનો વધારો થાય તો એ શું બની ગયો, તફાવત। તો એને આપણે શું કહીશું, સામાન્ય તફાવત। તો આપણે કહીશું દર વર્ષે વેતનમાં થતો વધારો, વધારો થાય છે તો કેવો આવશે, ડી પ્લસ આવશે, કેવો આવશે, પ્લસ, એને આપણે સામાન્ય ડી કહીશું। દર વર્ષે રૂપિયા 200 રૂપિયા વધી રહ્યા છે તો એ આપણા માટે શું થશે, સામાન્ય તફાવત બની જશે, બરાબર છે। એક સરખો વધારો થઈ રહ્યો છે દર વર્ષે એટલે એને આપણે સામાન્ય તફાવત કહી શકીએ, જો એક સરખો વધારો ન થાય વિદ્યાર્થી મિત્રો તો આપણે એને સામાન્ય તફાવત ન લઈ શકીએ, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે કીધું છે કયા વર્ષે, કયું વર્ષ એટલે આપણે શું શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો, આમાં એન શું શોધવાનું થશે, એન, અને તેમનું વેતન આપી દીધું છે કેટલું થાય છે 7000, તો એ શું થયું, છેલ્લું પદ, છેલ્લા પદને આપણે શું કહીએ છીએ, એ એન। તો માટે ધારો કે આપણે કહી દેશું, ધારો કે એ એન બરાબર કેટલા છે 7000, એન બરાબર કેટલા છે 7000, અથવા આપણે એવું કહીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ધારો કે એનમાં વર્ષે, ધારો કે એનમાં વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 થાય, કયા વર્ષે થાય છે, એનમાં વર્ષે, એનનું વર્ષ એટલે છેલ્લું, તો માટે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, એ એન બરાબર કેટલા કહી શકીએ 7000, એન બરાબર 7000। ચલો એન એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ છીએ એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા છે, અહીંયા 7000 છે, એ આપણને મળી ગયો વિદ્યાર્થી મિત્રો, કેટલા રૂપિયા આપ્યા છે 5000, તો 5000 વત્તા એન આપણે શોધવાનો છે, ડી એટલે દર વર્ષે કેટલાનો વધારો થાય છે 200 નો, તો ડી આપણા માટે શું થશે 200,
અહીંયા કેટલા છે 7000 વિદ્યાર્થી મિત્રો પ્લસ 5000 આ બાજુ જરૂર નથી કેમ તો મારે n શોધવો છે પ્લસ 5000 પેલી બાજુ લઈ જાવ તો માઈનસ 5000 200 ગુણાકારમાં છે સામે લઈ જાવ તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે બંધી પ્રોસેસ એક સાથે કરીશું તો આ બાજુ શું રહેશે n માઈનસ 1 તો માટે હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો માટે n માઈનસ 1 બરાબર સામે કેટલા આપેલા હતા વિદ્યાર્થી મિત્રો 7000 માઈનસ પેલી બાજુ કેટલા હતા 5000 આ બાજુ લાગ્યા તો શું બની ગયા માઈનસ પ્લસ હતા પેલી બાજુ આયા તો માઈનસ 200 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જશે તો 7000 માઈનસ 5000 ભાગ્યા કેટલા થશે 200 થશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદું રૂપ આપી દઈએ તો n માઈનસ 1 7000 માંથી 5000 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો 2000 એ તમને ખ્યાલ છે બરાબર છે ચલો ભાગ્યા કેટલા છે અહીંયા 200 છે તો ભાગ્યા 200 બે મીંડા કટ કરી નાખો 20 ભાગ્યા 2 20 ને 2 વડે ભાગો તો તમને ઘડિયા આવડે જ છે ઓલરેડી તો કેટલા થશે 10 થશે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ચલો હવે આ માઈનસ 1 છે પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ 1 તો 10 વત્તા 1 10 અને 1 કેટલા થશે 11 તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આ 11 માં વર્ષે શું માંગ્યું છે તેમનું વેતન સુબ્બારાવનું વેતન રૂપિયા સાત હજાર થશે કયા વર્ષે 11 માં વર્ષે એકદમ ઈઝી છે ને વિદ્યાર્થી મિત્રો તો આપણને શું રકમમાં આપ્યું છે બસ એ વસ્તુને આપણે સમજી લઈશું એટલે સરળતાથી આપણો જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણને દાખલા નંબર આપ્યો છે 20 જેની અંદર શું રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા કેટલાની બચત કરે છે 5 ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે છે પછી એટલે કે પછીના દર અઠવાડિયે પછી તેની અઠવાડિક અઠવાડિયનો મતલબ દર અઠવાડિયે તેની બચતમાં કેટલા રૂપિયાનો વધારો કરે છે 1.75 જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો તો વિદ્યાર્થી મિત્રો એનું અઠવાડિયું એટલે કયું અઠવાડિયું એવું હશે કે જેની બચત રૂપિયા 20.75 થઈ હશે તો આપણે એન શોધવાનું છે અહીંયા તો આપણને આપ્યું શું છે તો પ્રથમ અઠવાડિયાની બચત આપી છે 5 રૂપિયા દર અઠવાડિયે કેટલો વધારો થાય છે 1.75 તો એના આધારે આપણે કહી શકીએ કે એનો તફાવત કેટલો રહેશે દર વખતે 1.75 નો રહેશે દરેક પદ વચ્ચે તો એ આપણા માટે શું બનશે સામાન્ય તફાવત બનશે પ્રથમ પદ આપણા માટે શું બનશે રૂપિયા 5 બનશે એનમાં અઠવાડિયે બચત એટલે કે એ એન ની કિંમત આપણા માટે શું બનશે 20.75 બનશે તો આપણે એન શોધી શકીશું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણે લખી લેશો કે અહીં રામકલી માટે પ્રથમ અઠવાડિયે કરેલી બચત પહેલા અઠવાડિયે જે બચત થાય છે એ પ્રથમ પદ કહેવાય તો એને આપણે એ કહીશું રૂપિયા 5 મળશે વિદ્યાર્થી મિત્રો દર અઠવાડિયે બચતમાં કેટલો વધારો થઈ રહ્યો છે તો એ જે વધારો થઈ રહ્યો છે એ 1.75 છે તો એ તફાવત કહેવાશે દરેક પદનો અને દરેક પદનો તફાવત સરખો છે માટે એને આપણે શું કહીશું સામાન્ય તફાવત ડી કહીશું 1.75 રૂપિયા એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા કેટલી આપી છે 20.75 તો એનમું અઠવાડિયું એટલે આ છેલ્લું પદ થયું આપણા માટે છેલ્લી એટલે આ અહીંયા સુધી શોધવાનું છે તો આને આપણે શું કહીશું એ એન કહીશું તો લખીએ વિદ્યાર્થી મિત્રો માટે એ એન બરાબર 20.75 ચલો વિદ્યાર્થી મિત્રો એ એન એ એન નું સૂત્ર આપણે જાણીએ છીએ અને આપણે આ બાજુ લખીશું એ એન બરાબર સૂત્ર આ બાજુ પણ લખી શકાય અહીંયા પણ લખી શકાય એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ચલો એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી 20.75 એની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી છે 5 રૂપિયા છે પ્લસ 5 એન માઇનસ એન આપણે શોધવાનો છે ડી ડી ની કિંમત આપણને મળી ગઈ છે 1. કેટલી આપેલી છે 75 ઇઝ ઇક્વલ ટુ 20.75 વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચલો પ્લસ 5 પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે તો એન માઇનસ 1 1.75 બરાબર 20.75 માઇનસ ને 5 ચલો આમાંથી બાદ કરવા છે વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતે બાદ બાકી થઈ શકે કેટલાક વિદ્યાર્થી મિત્રોને આમાં ભૂલ થતી હોય છે 20.75 માઇનસ 5 જો વિદ્યાર્થી મિત્રો આ રીતે બાદ બાકી કરશો
तो तमारो जवाब आवो मळशे कई 20.70 અને જે એકદમ કેવો છે ખોટો છે બરાબર આવી રીતે બાદબાકી ન થઈ શકે કેમ તો વિદ્યાર્થી મિત્રો જો આ 20.75 આ પાંચ પૂર્ણ સંખ્યા છે પાંચ એ કેવી સંખ્યા છે પૂર્ણ જ્યારે આમાં પૂર્ણ સંખ્યા કઈ છે 20 છે પૂર્ણ સંખ્યા કઈ છે 20 છે બરાબર અને અહીંયા કઈ છે પાંચ છે તો બાદબાકી આવી રીતે થઈ શકે વિદ્યાર્થી મિત્રો 20.75 પાંચ આપણા માટે પૂર્ણ સંખ્યા છે એટલે 5.00 લખી શકીએ શું લખી શકીએ 5.00 બાદબાકી કરી લઈએ પાંચ માંથી જીરો જાય તો પાંચ સાત માં જીરો જાય તો સાત પોઈન્ટ જીરો માંથી પાંચ ન જાય દસ દસ માં પાંચ જાય તો પાંચ અહીંયા થઈ ગયા એક અહીંયા આવશે એક તો કેટલો જવાબ આવશે 15.75 આમાં આપણા માટે કેવું છે સાચું છે તો આ આપણી બાદબાકી મળી એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો ભૂલથી જો બાદબાકી કરી લીધી તો તમારો જવાબ ખોટો પડી શકે છે 15.75 મળે છે ચલો તો n માઇનસ વન લખીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો n માઇનસ વન આ બાજુ રહે છે 1.75 પેલી બાજુ વિદ્યાર્થી મિત્રો 20.75 માંથી પાંચ જશે તો કેટલા રહ્યા આપણી જોડે 15.75 રહે છે હવે વિદ્યાર્થી મિત્રો 1.75 ને સામે મૂકીશું તો ભાગાકારમાં જશે તો આ બાજુ રહેશે n માઇનસ વન 15.75 ભાગ્યા 1.75 બરાબર છે તો આવી રીતે ભાગાકાર થઈ શકે છે ચલો હવે શું કરી શકીશું તો આ બંનેની ભાગાકાર કરી લઈએ n માઇનસ વન 15.75 છે વિદ્યાર્થી મિત્રો 1.75 ને હું 9 વડે ગુણું કેટલા વડે ગુણું છું 9 વડે તો 9 વડે ગુણીશ તો શું થાય છે 9 5 45 ઉપર આવશે 4 9 સીતા 63 63 ને 4 કેટલા થશે 67 એટલે 7 આવશે ઉપર વધી આવી 6 9 એકા 9 આ 9 ને 6 15 પોઈન્ટ છે કેટલી સંખ્યા પછી બે સંખ્યા પછી તો અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈએ તો કેટલા મળે છે 15.75 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1.75 આને ભાગીશું તો કેટલા આવશે 9 મળશે બરાબર છે આ રીતે બાદબાકી થઈ શકે ભાગાકાર થઈ શકે છે સોરી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર થઈ શકે છે બરાબર અહીંયા 9 મળે છે તો અહીંયા હું લખી દઈશ 9 માઇનસ 1 પેલી બાજુ લઈ જઈશ તો શું થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 1 9 અને 1 કેટલા થશે 10 તો આમ n નું મૂલ્ય કેટલું મળે વિદ્યાર્થી મિત્રો 9 મળે કેટલું મળે 9 મળે અહીંયા આપણે શું માંગ્યું છે n નું મૂલ્ય શોધો n નું મૂલ્ય કેટલું મળશે 9 મળશે શેને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો તો બસ આપણે મે રકમમાં શું આપ્યું છે એને સમજી લઈશું શું શોધવાનું છે એ વિશે નક્કી કરીશું અને શોધીશું વિદ્યાર્થી મિત્રો આમ આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 5.2 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ સંપૂર્ણ તમને સંપૂર્ણ સ્વાધ્યાય ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો આ સાથે આશા રાખો કે તમને આપેલું હોમવર્ક પણ તમે કમ્પ્લીટ કરી લીધું હશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું સ્વાધ્યાય 5.3 સાથે જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો છે લાઈક કરશો શેર કરશો તમારા મિત્રો સુધી અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો કરી લેશું